હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? સ્વાગત છે તમારું મારા કિચનમાં. ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, તો ગરમીમાં માણી શકીએ તેવો ઠંડો ઠંડો ક્રીમી ફ્રૂટ શ્રીખંડ આજે માણીએ. સાદા શ્રીખંડ તો તમે બધા ખાધા જ હશે, પણ આ રીતે બનાવેલું શ્રીખંડ જો તમે ખાશો તો બધા જ શ્રીખંડ ભૂલી જશો. આ માટે મારા વિડીયોને લાસ્ટ સુધીમાં જોશો. આ શ્રીખંડ માટે મેં 1 લિટર દૂધમાંથી દહીં રેડી કર્યું છે. આપણું દહીં તૈયાર થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં ઉપર ચાણી મૂકી અને તેમાં કોટનનું પાતળું કપડું મૂકી અને આ રીતે તેમાં દહીં બાંધી દેવાનું છે. આ દહીંને બાંધી અને આ જ રીતે ચાણીમાં મૂકી અને તેને ફ્રીજમાં મૂકી દેવાનું. મસ્કો તૈયાર થઈ જાય એટલે તેને શ્રીખંડ તૈયાર કરશું. ફ્રીજમાં મૂકવું જરૂરી છે. ફ્રીજમાં મૂકવાથી દહીં ખાટું પણ નહીં થાય અને તેમાં ખાંડ પણ ઓછી જશે. હવે આપણો ક્રીમી મસ્કો રેડી છે. તેને આપણે એક ચાયણીમાં લઈ લેવું અને સાથે સાથે તેમાં ખાંડ પણ એડ કરતા જાવી. આ રીતે કરવાથી ખાંડમાં જો થોડી ઘણી પણ કણી હશે તો એ કણી બિલકુલ નીચે નહીં જાય અને આપણો શ્રીખંડ પણ એકદમ ક્રીમ જેવું રેડી થશે. અહીંયા 1 લિટર દૂધમાંથી લગભગ 4 જણા ખાઈ શકે તેટલું શ્રીખંડ રેડી થાય છે. આ પ્રોસેસથી શ્રીખંડ એટલું બધું ક્રીમી બને છે કે નાના મોટા સૌ કોઈ પ્રેમથી ખાઈ શકે છે. આ રીતે કરવાથી આપણું શ્રીખંડ હવે રેડી થશે. ચાણીથી ચાળ્યા પછી આપણો ખાંડ નાખેલો મસ્કો આ રીતે રેડી છે. હવે આપણે તેમાં ઘરની મલાઈ અથવા જો તમે ઈચ્છો તો ક્રીમ પણ નાખી શકો છો. અને આ ક્રીમ નાખ્યા પછી આપણે તેને થોડુંક ફેટી લેવું. આ ક્રીમ નાખવાથી શ્રીખંડ ખૂબ જ સરસ ફ્લફી અને ક્રીમી થાય છે. હવે આપણે તેમાં બધું ફ્રૂટ એડ કરશું. આ ફ્રૂટમાં તમે ઘરમાં જે કંઈ પણ ફ્રૂટ હોય એ એડ કરી શકો છો. આમાં મેં કેળા અને ઝીણું સમારેલું સફરજન નાખ્યું છે. એ નાખ્યા બાદ થોડું હલાવી અને તેમાં ઝીણી સમારેલી દ્રાક્ષ અને ચીકુ એડ કરશું. હવે આ બધું ફ્રૂટ નાખ્યા પછી તેને થોડું હલકે હાથે હલાવું, એકદમ ભાર દઈને હલાવું નહીં. તેથી ફ્રૂટમાં જો થોડું ઘણું પણ મોઇશ્ચર હોય તેનાથી આપણું શ્રીખંડ થોડું ઢીલું થઈ જાય છે, તેથી હલકે હાથે જ હલાવવું. આ નાખ્યા બાદ તેમાં એલચી નાખવી અને એલચી તો શ્રીખંડમાં હોય જ. હવે એલચી નાખ્યા પછી તેમાં થોડું કેસર નાખી દેવું અને કેસર નાખી અને તેને થોડું હલાવવું તેથી કેસરનો કલર તેમાં આવી જાય. હવે આપણું શ્રીખંડ રેડી છે. તો તૈયાર છે બજાર જેવું ક્રીમી ફ્રૂટ શ્રીખંડ. હવે તેમાં દાડમના દાણા નાખીને સર્વ કરશું. મિત્રો, મારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.